ખેરબમ્મા તાલુકાના ગુણબાખરી ગામની સાધુપરા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સગીરભાઈની દીકરીને શારીરિક અડપડા કરતા નોંધાઈ ફરિયાદ. શાળામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીની દીકરી સાથે બનેલ બનાવ. અગાઉ આવા કૃત્ય કરી ચૂકેલા આચાર્યને બદલી કરવા માટે ગામ લોકોએ કરી હતી માંગ. શાળાના આચાર્ય દેવ સમાન ગણવામાં આવે છે, પરંતુ કહેવાતા ભગવાન રૂપી આવા આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતી સગીર વયની બાળકી ઉપર કુદૃષ્ટિ કરી તેને અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરે ત્યારે બાળકોનો આવા આચાર્ય ઉપર અને શાળાના અન્ય શિક્ષકો ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. ત્યારે આવો એક કિસ્સો ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાંખરી ગામે આવેલ સાધુફરા પ્રાથમિક શાળામાં બનવા પામેલ છે. કહેવાતા શાળાના આચાર્ય એવા પરિમલ જગજીવન ખરાડી દ્વારા પોતાની શાળામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ઉજવાભાઈ દેશાભાઈ ગામારની દીકરી અને શાળાની વિદ્યાર્થીને એકલતાનો લાભ જોઈ તેને બાથમાં લઈ શારીરિક અડપલા કરવાની સાથે ખરાબ વર્તન કરવાની કોશિશ કરતા જતા દીકરી દ્વારા બૂમાબૂમ કરતા આચાર્યનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ સદર શાળામાં કહેવાતી દીકરીના પિતા ઉજમાભાઈ ચોકીદાર તરીકે ફરજ બજાવે છે તથા દીકરીની માતા પણ આસારામાં સફાઈ કામદાર તરીકે સેવા આપી રહેલ છે. તારીખ 14/8/2024ના રોજ સાંજના સુમારે શાળાના બાળકો છૂટી ગયા બાદ ભોગ બનેલ બાળકીની માતા શાળાની સફાઈ કરતી હોય છે, પરંતુ સદર તારીખે તેની માતા પોતાના ઘરે ગૌની સફાઈ કરવા રોકાયેલ હોવાથી પોતાની દીકરીને શાળાની સફાઈ કરી આવવા જણાવેલ, જેથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા પિતા પ્રથમ મારે સફાઈ કરતા હતા અને વોયતરીય સગીરવયની દીકરી અને શાળાની વિદ્યાર્થીની સફાઈ કરી રહી હતી. તે સમયે શાળામાં આચાર્ય પરિમલ જગજીવન ખરાડી શાળામાં હાજર હતા. આવા સમયે સાંજના 6 વાગ્યાના સુમારે એકલતાનો લાભ લઈ આચાર્ય દ્વારા અચાનક બાળકીનો હાથ પકડી ખેંચીને બાથમાં ભરી શારીરિક અડપલા કરવા લાગ્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા સફાઈ કરતા તેના પિતા એકદમ દોડી આવેલ. આવા સમયે દીકરીના પિતાને આચાર્યએ કહેલ કે મારી આબરૂ કાઢશો નહીં, હું તમને 10,000 રૂપિયા આપું છું. ઘરે જઈને દીકરીની પૂછતાછ કરતા ઉપરોક્ત આચાર્યનો છેડતીનો સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આચાર્ય સામે ફરિયાદ નોંધાવી હતી. ગામ લોકો દ્વારા આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. સાથે સાથે તેની બદલી કરવામાં નહીં આવે તો શાળામાં તારાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ચંદ્રકાંત પ્રજાપતિ, ZSTV, ખેડબ્રહ્મા. પછી અમે સફાઈ કરવા રોજ આવીએ છીએ, સફાઈ 900 રૂપિયા લાવે રોજ કરીએ, અહીં રહીએ કરીએ થોડી કરીએ. પછી છોકરી હતી એની મમ્મી દંડું કરવા રહી હતી, છોકરી મોકલી તે છોકરી આવી હતી. તને તું નહીં કરે હું ઉપર સફાઈ કરું છું, હાર તને હું ઉપર કરું ને તું ઉપર આવી હતી. પાછી ઉપર આવી હતી ને કહું નહીં કરે હું નહીં ઉપર થી હું કરી દઉં. કરતો કરતા આવ્યા દોડી, પછી કરતો તને સે આપવા તને દોડી. પપ્પા પપ્પા કરતા શું થયું છે? મેં કહું સાપને કહું કે શું થયું? એમ કઈ દોડી લાવ્યો હું આવી. પછી પાછો ગયો છો પણ પાછો થોડું અહીં કેરમાં તું લેવા અંદર આવ, અંદર આવ. દોડી લાવ્યો, દોડી લાવી પછી 10,000 હું આભરું ના કાઢ, 10,000 રૂપિયા આપું છું આભરું ના કાઢ. એટલે તે થવું શું છે એમ મને હે ના પૈસા સાહેબે કીધું. એને દોડી દોડી લાવે સાહેબ દોડે અલા ઉભો રે ઉભો રે પણ બેન એમને દાખલ મને દોડીને જતો રહ્યો તું. પછી છોકરી પૂછતો આવું એમ કરીને જતો ને એમ તો કેમ ગયો તો પેલા છોકરા કામ કરતો એમને પાછું બોલાવે આ બાજુ આવી જાય એમ કરી કીધું.